नमस्ते विद्यार्थिनी बहनों, आज आप रोकड़ अने बैंकना खानावाड़ा रोकड़ मेळ विषे बात करवानी छे। तो जेनी अंदर आपणे नवुं शुं शीखवानुं छे तो के अहींया जे रोकड़ मेळनो नमूनो हतो वेमां जे रकमना खाना बनावता हता एमां बे नामना खाना बनावशुं, एक रोकड़नो एक बैंकनो उधार, ए ज रीते एक रोकड़नो अने एक बैंकनो जमा, बराबर, बाकी कशो फेरफार नथी। हाँ, रोकड़ स्वरूपे नाणा આવે છે તો રોકડના ખાનામાં ઉધાર કરો, ચેક સ્વરૂપે નાણા આવે છે તો બેંકના ખાનામાં ઉધાર કરો, નિયમ તો એ જ, આવે તો ઉધાર, જાય તો જમા। રોકડ સ્વરૂપે નાણા જાય છે તો રોકડના ખાનામાં જમા કરો, ચેક દ્વારા નાણા જાય છે તો બેંકના ખાનામાં જમા કરો। એક ખાસ યાદ રાખવાનું છે કે ચેક મળે, બરાબર, મળેલ ચેક એનાથી નાણા આવે, अन्य व्यक्ति जे मळेलो चेक होय एनाथी नाणा आवे, पण आपणे जे चेक लखीए, लखेल चेक एटले के चेक लखी आप्यो तो शुं आपणे समजवानुं रहेशे, नाणा जाय। एटले क्यारेय पण वाक्यमां एवो मुद्दो होय के चेक मळ्यो तो नाणा आव्या कहेवाय, चेक लख्यो तो नाणा गया कहेवाय, मळेल चेक उधार, लखेल चेकथी नाणा जाय एटले बेंकना खानामां जमा। આવે તો ઉધાર, જાય તો જમા, એ મુદ્દો એ જ છે। હવે તમારે આમાં નવું એક શું શીખવાનું છે તો કે હવે નવું શીખવાનું છે તો કે શરૂઆતની બાકી, બરાબર, શરૂઆતની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા। હવે મેં તમને કીધું હતું કે રોકડ, શરૂઆતની રોકડ શિલક ક્યાં હોય, હંમેશા ઉધાર હોય, બાકી આગળ લાવ્યા જ હોય, પણ યાદ રાખજો હવે બેંકના ખાનાની જેમ બેંકનું ખાનું આવ્યું તો એની પણ શરૂઆતની બાકી તો હોય જ ને, એટલે બેંકના ખાનાની બાકી આગળ લાવ્યા છે એ બંને બાજુ હોઈ શકે। શા માટે બંને બાજુ હોઈ શકે તો કે બેંકમાં બે પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। તમારું બેંકનું ખાતું છે, તમારા બેંકના ખાતામાં 10,000 રૂપિયા પડ્યા છે તો એ તમારી ઉધાર બાકી કહેવાય, એટલે કે એને તમે લખી શકો છો બાકી આગળ લાવ્યા બેંકના ખાનામાં 10,000, પણ એને શું કહેવાય, તમારી બેંક સિલક, એટલે કે શરૂઆતની સિલક શબ્દ હોય તો શું થશે, ઉધાર થશે। પણ ઘણી વખત ઘણા વેપારીઓ, આપણે સામાન્ય જાહેર જનતાના બેંકના ખાતામાં તો એવું નથી થતું, પણ વેપારીઓના બેંકના ખાનામાં ઘણીવાર એવું થાય છે કે બેંક છે એ વેપારીની પ્રતિષ્ઠા અને શાખને ધ્યાનમાં રાખી અને એક સગવડ આપે છે। એ સગવડ એટલે ઓવરડ્રાફ્ટ, એ મેં તમને પહેલાં ચેપ્ટરમાં પણ પારિભાષિક શબ્દમાં પણ સમજાવ્યું હતું કે વેપારીના બેંકના ખાતામાં 10,000 પડ્યા છે પણ એ 10,000 કરતાં વધુ રકમ ઉપાડે, એટલે કે 12,000 ઉપાડે તો કે 10,000 એના પોતાના હતા પણ 2,000 જે વધારાના ઉપાડ્યા એ હવે એના પોતાની રકમ નથી, એ કોની કહેવાય, બેંક પાસેથી ઉછીની મેળવેલ રકમ। તો બેંક જે એને અમુક વધારાની રકમ ઉપાડવાની જે સુવિધા આપે છે એ સગવડને શું કહેવામાં આવે છે, બેંક ઓવરડ્રાફ્ટ। પણ હવે બેનો, આ જે વધારાની રકમ છે એ શું કહેવાય તો કે એ ઉછીની રકમ કહેવાય, એ શું કહેવાય, દેવું કહેવાય, અને દેવું હંમેશા શું થાય, જમા, એટલે બેંક ઓવરડ્રાફ્ટ છે એ શું છે, આપણું દેવું, એ આપણે આપણી રકમ નથી, આપણે ભવિષ્યમાં પાછી બેંકને પરત કરવી પડે। એટલે જો દાખલામાં પહેલી તારીખમાં એવી રીતે લખેલું હોય શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ, આવો શબ્દ હોય, ઓવરડ્રાફ્ટને ટૂંકમાં આપણે OD તરીકે હવે ધ્યાનમાં લેશું, શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ, તો આપણે જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે આપણે બેંકના ખાનામાં રકમ લખશું। સમજી ગયા બેનો, આ મુદ્દો આ ચેપ્ટરમાં, આ ચેપ્ટર નહીં પણ આ દાખલામાં નવો શીખવાનો છે કે રોકડની એક જ બાકી હોય ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, પણ બેંક ખાનાની બે બાજુ બાકી હોઈ શકે છે, જો શરૂઆતની શિલક શબ્દ છે તો ઉધાર અને શરૂઆતનો ઓવરડ્રાફ્ટ શબ્દ છે તો તમારે શું લખવો પડે, જમા। એક તો આ મુદ્દો સમજવાનો હતો, બીજો એક મુદ્દો આ દાખલાની અંદર કયો આવે છે તો કે હવે તમારે એક નવો શબ્દ શીખવાનો છે, જમા ખર્ચી વ્યવહાર। જમા ખર્ચી વ્યવહાર એટલે શું તો કે આ વ્યવહાર જ્યારે થશે ને ત્યારે તો કે બંને બાજુ અસર આપશે, રોકડ મેળની શું થશે તો કે બંને બાજુ અસર થશે, બંને બાજુ અસર થવાને કારણે, નહીં તો આપણી પાસે રકમ આવે કે નહીં આપણી પાસેથી જાય, એટલે કે એક હાથે આવશે બીજા હાથે જશે, એટલે આપણે આપણી પાસે જે રકમ હતી એની એ જ રહેશે। એવા ક્યાં ક્યાં વ્યવહાર છે તો કે બેંક સાથેના જ વ્યવહાર અને માત્ર બે જ વ્યવહાર, કયા તો કે ધંધામાંથી
બેંકમાં રોકડ ભરવી અને ધંધામાંથી બેંકમાંથી રોકડ ઉપાડવી, એટલે કે આવો શબ્દ હોય કે 2000-5000 બેંકમાં રોકડા ભર્યા, અને બીજો વ્યવહાર શું હોઈ શકે છે, આ બેંકમાં ઉપાડ્યા એટલે કે બેંકમાંથી રોકડા ઉપાડ્યા, બરાબર, રોકડા બેંકમાં ભર્યા અને બેંકમાંથી રોકડા ઉપાડ્યા, આવા બે વ્યવહાર હોય એને કેવો વ્યવહાર કહેવામાં આવે છે, જમા ખર્ચી. શા માટે? તો કે હવે તમે સામાન્ય રીતે આ વ્યવહાર માટે તમે વિચારો શું આવ્યું ને શું ગયું, તો કે રોકડા બેંકમાં ભર્યા, રોકડાની વાત કરીએ તો શું થાય છે, રોકડ તો કે ગઈ આપણી પાસેથી, એટલે આપણે જાય તો શું કરશું, જમા કરશું. તો હવે આ જ વાક્યમાં બીજું પાસું વિચારો, તો આપણે બે જો બેંકનું ખાનું ભેગું બનાવ્યું હોય દાખલામાં, તો હવે બેંક માટે વિચાર કરવો પડે, બેંક શબ્દ આવ્યો, બેંકમાં શું થયું, તો કે બેંકમાં ભર્યા, તો કે બેંકમાં શું થાય છે, તો કે બેંકમાં નાણાં આવે છે તો બેંકના ખાનામાં શું કરવું પડે, ઉધાર કરવું પડે. એટલે એક જ વાક્યને કારણે બે જગ્યાએ અસર આપવી પડે, રોકડ જાય છે તો જમાઈ કર્યા અને બેંકમાં આવે છે તો ઉધારી કર્યા, બંને બાજુ અસર થઈ. એટલે આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવામાં આવે છે, જમા ખર્ચી. જ્યારે પણ આપણે બંને બાજુ આવો વ્યવહાર આપશું ત્યારે આપણે ખાપાના ખાનામાં એની નોંધ કરશું. ખાપા એટલે કે ખાતા વહી પાના નંબરનું જે નાનું એવું ખાનું બનાવીએ છીએ ત્યાં આપણે શું લખશું કે આ વ્યવહાર જમા ખર્ચી છે, એટલે જ.ખ આવો આપણે મુદ્દો નોંધ મૂકશું કે આ વ્યવહાર જમા ખર્ચી છે. ભવિષ્યમાં આગળ જ્યારે ખતવણી કરવાની થાય ત્યારે આ વ્યવહારને આપણે ખતવણી કરશું નહીં, એને કેવો વ્યવહાર કહેવામાં આવે છે, જમા ખર્ચી. એટલે કે ખાતા વહીની અંદર આ વ્યવહારની ખતવણી કરવાની જરૂર નથી. શા માટે? તો કે નથી આપણી પાસે રોકડનો વધારો થયો કે નથી આપણી પાસે રોકડનો ઘટાડો થયો. રોકડ ગઈ એટલે અહીં શું થયો, ઘટાડો, તો અહીંયા આવી એટલે અહીં પાછો શું થઈ ગયો, વધારો. એટલે અંતે તો આપણી પાસે હતા એના જ રહ્યા, આપણા જ નાણાં હતા ને આપણી જ પાસે રહ્યા, એટલે નથી ગઈ કે નથી આવી, માત્ર એનું સ્વરૂપ બદલ્યું કે રોકડની બદલે હવે એ આપણી બેંકની શિલક તરીકે આપણે ધ્યાનમાં લેશું, બરાબર. એવી જ રીતે નીચેના વ્યવહારની વાત કરીએ, બેંકમાંથી રોકડા ઉપાડ્યા એટલે બેંકમાં અસર થાય અને રોકડમાંય અસર થાય. બેંકમાં શું અસર થાય, તો પહેલા બેંકની વાત કરીએ તો બેંકમાંથી રોકડા ઉપાડ્યા, બેંકમાંથી ઉપાડો એટલે બેંકમાંથી નાણાં જાય, બરાબર. આપણે આપણા ખાતામાંથી ઉપાડી લઈએ તો બેંકમાં નાણાં ઘટે, જાય તો આપણે બેંકના ખાનામાં શું કરશું, જમા. રોકડ માટે એ જ રીતે તમે વિચાર કરો, ઉપાડ્યા તો રોકડ શું થાય છે, તો કે એ તમારી પાસે આવે છે તો તમે શું કરશો, ઉધાર કરશો, એટલે બેંકમાં અસર આપશો અને રોકડના ખાનામાં અસર આપશો. બેંકમાંથી જાય તો જમા બાજુ બેંકના ખાનામાં લખશો અને રોકડ આવે છે તો ઉધાર બાજુ રોકડના ખાનામાં લખશો. એટલે આ વ્યવહારને કેવી એન્ટ્રી કહેવાય, જમા ખર્ચી. એટલે જ્યારે આ બે બાજુ વ્યવહાર કરશું ત્યારે આ બેની સામે જે ખાપાનું ખાનું આવશે ત્યાં આપણે આવી નાની એવી નોંધ મૂકશું, જમા ખર્ચી. સમજ્યા? આ મુદ્દો આપણે હવે પછી ઉદાહરણ નંબર 3માં જોવાનો છે. મેં તમને શું નવું શીખવ્યું, તો કે એક તો બેંકના ખાનાની બાકી શરૂઆતની જો શિલક હોય તો ઉધાર બાજુ લખો, ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ લખો, અને ક્યારેક આવી એન્ટ્રી આવશે તો એની એકની બદલે બે બાજુ અસર થશે, ઉધારે અસર થશે અને જમાય અસર થશે. તમે વિચારી લ્યો કે જે બાજુ આવે છે ત્યાં ઉધાર કરો અને જ્યાંથી જાય છે ત્યાં ખાનામાં જમા કરો, બરાબર. હવે આપણે ઉદાહરણ નંબર 3ની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમે બે ખાનાવાળો રોકડ મેળ આંકી લેશો, બરાબર. ઉદાહરણ નંબર 3, શ્રી ગાયત્રી બ્રધર્સના ચોપડે આપણે રોકડ મેળ બનાવવાનો છે. શ્રી ગાયત્રી બ્રધર્સનો રોકડ મેળ, બરાબર. ખાનાની વાત કરીએ તો આપણે લખશું તારીખ, આઈ, પોંચ નંબર, ખાપા, એક ખાનું રોકડનું, બીજું ખાનું બેંકનું. તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, એક ખાનું રોકડનું, બીજું ખાનું બેંકનું. આ રીતે આપણે નોંધ કરશું. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 3, એમાં આપેલ છે 2015, બંને બાજુ લખી દઈએ. તારીખમાં 2015, એપ્રિલ, એ પણ બંને બાજુ લખી દઈએ, એપ્રિલ. હવે પહેલી તારીખમાં જોશો તો તમને બે શિલક આપી છે, બરાબર. શરૂઆતની રોકડ શિલક ને શરૂઆતની બેંક શિલક. શિલક હોય એટલે શરૂઆતની રોકડ શિલક, એ તો મેં તમને કહ્યું જ છે કે હંમેશા રોકડની બાકી ઉધાર જ હોય,
એટલે આપણે ઉધારના ખાનામાં બાકી આગળ લાવ્યા તરીકે આપણે 6000 લખી દઈએ. બેંક માટે વિચાર કરવાનું, તમને શું આપ્યું છે, સિલક આપી છે કે ઓવરડ્રાફ્ટ શબ્દ, સિલક આપ્યું છે એટલે ઉધાર બાજુ જ આવશે, તો આપણે આ બાકી આગળ લાવ્યા બીજી વાર લખવાની જરૂર નહીં, અહીં ને અહીં આપણે સામે એના જે 5000 છે એ લખી દેશું. પણ જો અહીંયા ઓવરડ્રાફ્ટ હોત તો અહીંયા આપણે ફરીથી લખત જમા બાજુ બાકી આગળ લાવ્યા અને બેંકના ખાનામાં 5000 લખત, જો ઓવરડ્રાફ્ટ હોય તો. તારીખ નંબર 3, પંકજને 10000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો, વેચ્યો એટલે નાણાં આવે, આવે એટલે ઉધાર બાજુ. તારીખ 3 વિગતમાં લખશું વેચાણ ખાતે બરાબર, અને 10000નો માલ છે, 10% વેપારી વટાવ એટલે તમે 10000માંથી 10% એટલે કે 1000 રૂપિયા બાદ કરો તો 9000 આવે. કાંઈ સૂચના નથી એટલે આપણે રોકડના ખાનામાં 9000 લખશું બરાબર. આગળ તારીખ નંબર 5, જાનકી પાસેથી 3000નો માલ રોકડેથી ખરીદ્યો બરાબર, ખરીદીથી નાણાં જાય, જાય તો જમા બાજુ. તારીખ 5 વિગત ખરીદ ખાતે રોકડેથી છે એટલે નોંધ કરશું બરાબર, રોકડેથી એટલે 3000 રોકડના ખાનામાં આવશે. તારીખ 7, 1500 રોકડા બેંકમાં ભર્યા, યાદ આવે છે કંઈ, બેંકમાં ભર્યા અથવા તો બેંકમાંથી ઉપાડ્યા એટલે આ વ્યવહાર બનશે જમા ખર્ચી બરાબર, બંને બાજુ એની અસર આવશે. 7 તારીખની રોકડા બેંકમાં ભર્યા, પહેલાં રોકડનો વિચાર કરો, રોકડ શું થાય છે, તમારી પાસે આવે છે કે જાય છે, બેંકમાં ભર્યા એટલે રોકડ જાય છે, તો આપણે જમા બાજુ ખાનું કયું પકડશું, રોકડનું, ત્યાં લખી દેશું 1500. જોજો હો બહેનો, ખાસ રોકડના ખાનામાં 1500 લખ્યા તો હવે વિગતમાં એનું ને એનું નામ નહીં લખીએ. આપણે કહેવાય ને કે જેનું ઘર હોય ને એનું ને એનું નામ ન આવે, આ રોકડનું ઘર છે એટલે આપણે નામ, તો કે બીજું નામ લખશું, બીજું શું, તો કે કોણ જોડાયેલી છે, બેંક, એટલે નામ લખશું બેંક ખાતે, ખાનું રોકડનું તો નામ બેંકનું, રોકડ જાય છે એટલે જમા બાજુ રોકડનું ખાનું, બેંકમાં ભર્યા તો બેંકમાં શું થાય છે, બેંકમાં આવે છે એટલે બાજુ ઉધાર, ખાનું કોનું, બેંકનું, ત્યાં ફરીથી આપણે લખીએ 1500. બેંકનું ખાનું એટલે વિગતમાં કોનું નામ લખી દેશું, તો કે એનાથી વિરુદ્ધનું એટલે કે રોકડનું, રોકડ ખાતે, બંને બાજુ જે ખાપાનું ખાનું છે ત્યાં આપણે આવી રીતે નોંધ મૂકશું, જ ખ, જ ખ, જમા ખર્ચી, એટલે કે ભવિષ્યમાં જ્યારે ખાતા વહી બનાવશું ત્યારે આ એન્ટ્રીની ખતવણી કરશું નહીં. સમજી ગયા વિદ્યાર્થીની બહેનો? ફરીથી રોકડા બેંકમાં ભર્યા બરાબર, રોકડ જાય છે એટલે જુઓ રોકડના ખાનામાં જમા બાજુ, વિગત નથી ધ્યાનમાં લેવાની, રોકડના ખાનામાં મહત્ત્વતા આપવાની છે, જાય છે એટલે જમા બાજુ રોકડના ખાનામાં 1500, બેંકમાં આવે છે એટલે ઉધાર બાજુ બેંકના ખાનામાં 1500, અને વિગત છે એ વિરુદ્ધની આવશે.